હેલો મિત્રો આજે આપણે વાત કરીશું હરસ મસા અને પાઇલ્સ માટેના ઘરેલું ઉપચાર વિશે અત્યારના લોકોને મસાલાવાળું તીખું અને તળેલું ખાવાની આદત વધારે પડી ગઈ છે જેના લીધે હરસ અને મસા જેવી તકલીફો ઊભી થાય છે અને આ તકલીફો ઝડપથી મટતી પણ નથી અને છેવટે આનું ઓપરેશન કરાવવું પડે છે પરંતુ આજે હું લઈને આવી છું હરસ મસા અને પાઇલ્સની બીમારીના ઘરેલું આયુર્વેદિક ઉપાય જેના ઉપાયથી તમે ઘરે બેઠા જ આ બીમારીમાંથી છુટકારો મેળવી શકો છો વિડીયો શરૂ કરતા પહેલાં જો તમને અમારો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં ઔષધ મળ માર્ગ ગુદામાં ચીરા પડ્યા હોય અને હરસ થયા હોય તેમણે થોડા દિવસ રાત્રે એક ચમચો દિવેલ દૂધમાં પીવું સવારે પાકા કોઠેના ગર્ભ સાથે ગોળ તથા પાણી મેળવીને શરબત બનાવી પંદર દિવસ સુધી પીવાથી હરસ નાબૂદ થાય છે હરસ થયા હોય તો બને તેટલું એટલે રોગના પ્રમાણ મુજબ લીંબુ અથવા સૂકું કોપરું ખાવું અને તાજા નારિયેળનું પાણી મળી શકે તો દરરોજ એક એક ગ્લાસ દિવસમાં બે થી ત્રણ વખત પીવું આથી વગર દવાએ હરસ મટી જાય છે લીમડાના કુમળા પાનના રસનું પાંચ દિવસ સેવન કરવાથી કષ્ટદાયક મસાની પીડામાંથી મુક્ત થવાય છે મસા પર લીમડાનું તેલ લગાડવાથી અને ચાર પાંચ ટીપાં દરરોજ પીવાથી લાભ થાય છે લોહીવાળા મસા પર જીરુંનો લેપ કરવાથી અને રોજ ઘી સાકર તથા જીરું ખાવાથી અને ગરમ આહાર બંધ કરી દેવાથી લાભ થાય છે હરસમાં લોહી પડતું હોય તો દાડમની છાલનું છાસ સાથે સેવન કરવું નાની એલચી હરસ અને મૂત્રકૃચને મટાડે છે હરસમાં લોહી પડતું હોય તો ઘી અને તલ સરખે ભાગે લઈ તેમાં થોડી સાકર મેળવીને ખાવું દિવસમાં ચાર વખત આ પ્રયોગ નિયમિત કરવાથી હરસમાં પડતું લોહી તરત બંધ થઈ જાય છે થોડા દિવસ પ્રયોગ નિયમિત કરવાથી હરસમાં તકલીફમાંથી મુક્ત થવાય છે દરરોજ બે ત્રણ કલાકે એક મોટો ચમચો કાચી વરિયાળી ખૂબ ચાવીને ખાવાથી હરસની તકલીફ જળમૂળમાંથી જતી રહે છે એક તોલો કાળા તલનો કલ્ક દસ થી પંદર તોલા બકરીના દૂધમાં મેળવીને અડધા તોલો સાકર નાખીને સવારમાં પીવાથી હરસમાં પડતું લોહી તરત જ બંધ થાય છે કાળા તલ ખાઈને પાણી પીવાથી દૂધતા હરસ નાશ પામે છે દાંત મજબૂત થાય છે અને શરીર પુષ્ટ થાય છે હિંગના ધોળાવામાં હિંગ જીરું તથા સિંધવ નાખીને પીવાથી હરસ અતિશાક અને પેઢાનું શૂળ મટે છે ગાયનું માખણ અને તલ ખાવાથી હરસ મટે છે રાત્રે ધાણા પાણીમાં પલાળી રાખી સવારે ગાળી તે પાણી પીવાથી અથવા કોથમીરનો રસ પીવાથી દૂધતા હરસમાં ઝાડામાં પડતું લોહી બંધ થાય છે ધાણા અને સાકરનો ઉકાળો કરીને પીવાથી હરસમાં પડતું લોહી બંધ થાય છે શેકેલું જીરું મરી અને સિંધવનું ચૂર્ણ છાશ કે મઠ્ઠા સાથે લેવાથી હરસ અતિસાર અને ગ્રહિણીમાં ફાયદો થાય છે સૂંઠનું ચૂર્ણ છાશમાં પીવાથી હરસમાં ફાયદો થાય છે આંબાની ગોટલીનું ચૂર્ણ મધમાં અથવા સાદા હુંફાળા પાણી કે મૂળી છાશમાં લેવાથી દુષ્તા હરસ મટે છે કારેલાનો કે કારેલીના પાનનો એક નાની ચમચી જેટલો રસ સાકરમાં મેળવીને પીવાથી રક્તાશમાં ફાયદો થાય છે કોકમનું ચૂર્ણ કે ચટણી દહીંની ઉપરની તરમાં મેળવીને ખાવાથી દૂધતા હરસ મટે છે ગરમા ગરમ શેકેલા ચણા ખાવાથી દૂધતા હરસમાં રક્તસ્ત્રાવ બંધ થાય છે છાશમાં ઇન્દ્રજવનું ચૂર્ણ મેળવીને પીવાથી દૂધતા હરસ મટે છે મીઠા લીમડાના પાનને પાણી સાથે પીસીને ગાળીને પીવાથી દૂજતા હરસ મટે છે હરસમાં લોહી પડતું હોય તો વડના સૂકા પાનની રાખ માખણમાં કાલવીને મળમાર્ગમાં લેપ કરવો સાઠ ગ્રામ અજમો સાઠ ગ્રામ જૂના ગોળમાં મેળવીને પીસીને તેમાંથી પાંચ પાંચ ગ્રામ જેટલો સવાર અને સાંજે લેવાથી વાયુના હરસ મટે છે આંબલીના ફૂલનો રસ લેવાથી હરસ મટે છે એક ચમચો કાળા તલ પાણીમાં પલાળી વાટી માખણ કે દહીંમાં મેળવીને રોજ સવારે ખાવાથી હરસ મટે છે જીરું વાટી લુગ્દી કરી બાંધવાથી દૂજતા હરસમાં પડતું લોહી બંધ થાય છે બળતરા મટે છે અને બહાર નીકળેલા મસા અંદર જતા રહે છે ડુંગળીનો રસ 10 ગ્રામ સાકર 5 ગ્રામ અને ઘી 3 ગ્રામ મેળવીને પીવાથી રોજ પેટ સાફ કરવા રાત્રે ઈસબગુલ લેવાથી હરસની બીમારી શાંત થાય છે ડુંગળીના નાના નાના ટુકડા કરી તડકામાં સૂકવી 10 ગ્રામ જેટલા ઘીમાં તળી એક ગ્રામ કાળા તલ અને 20 ગ્રામ સાતળનું ચૂર્ણ મેળવી રોજ સવારે ખાવાથી હરસ મટે છે. દાડમનો રસ પીવાથી હરસમાં ફાયદો થાય છે. દૂધીના પાનનો રસ કાઢી હરસ ઉપર ચોપડવાથી લાભ થાય છે. એક મોટો ચમચા લીંબુના બે ટુકડા કરીને બંને પર કાથો ભભરાવો. પછી બંને ટુકડા એકબીજા સાથે દબાવીને આખી આખિરા મૂકી રાખવા. સવારે એ ટુકડા આખો દિવસ ચૂસતા રહેવું. થોડા દિવસ નિયમિત પ્રયોગ કરવાથી લોહી પડતા હરસ મટે છે સોપારી જેટલા ગોળ સાથે અડધી ચમચી હરડેનું ચૂર્ણ લેવાથી હરસ મટે છે હરસમાં લોહી પડતું હોય તો અંઘેડાના બીને છાશમાં વાટી સેવન કરવાથી લોહી પડતું અટકે છે મિત્રો હું આશા રાખું છું કે તમને હરસ વિશેના આયુર્વેદિક ઉપચાર સમજાઈ ગયા હશે અને તમે આનો ઘરે આસાનીથી ઉપાય કરી શકશો દોસ્તો તમને આ જાણકારી કેવી લાગી નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારા આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર જરૂરથી કરજો વિડીયો જોવા માટે થેન્ક યુ દોસ્તો